નમસ્કાર. ગુજરાત રાજ્યમાં ગઈકાલ પછી અત્યાર સુધી એટલે સાંજની જે પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યારબાદ અત્યાર સુધી કુલ આજે 4 પોઝિટિવ કેસીસ આવ્યા છે. 2 પોઝિટિવ પેશન્ટ્સના દુઃખદ મરણ થયા છે. અને જે પોઝિટિવ કેસીસ આવ્યા છે આ પ્રમાણે છે. 1 70 વર્ષની મહિલા સુરત, અને પછી 1 વડોદરાના 22 વર્ષના પુરુષ, ભાવનગરના 1 43 વર્ષના પુરુષ, અને એ જ રીતે ભાવનગરના 1 38 વર્ષના પુરુષ. આ તમામ લોકલ ટ્રાન્સમિશનના છે. જે એરિયાઝ છે સુરતમાં સોદાગરવાડ, જહાનગરી ઘરનો ટેકરો, વડોદરામાં નાગરવાડા, અને ભાવનગરમાં 1 મોમિનવાડ અને બીજું 1 જૂની માણેકવાડી. આ પ્રકારની વિસ્તારોથી આ નવા કેસીસ આવ્યા છે. ગત અખબારી યાદી પછી જે ડેથ્સ જે થયા છે આ પ્રમાણે છે. 1 આપણને ખ્યાલ છે, 14 માસનું જે એક બાળક, પુરુષ બાળક હતું જામનગરના જીજી હોસ્પિટલમાં, એને ડૉક્ટર્સે ઘણી મહેનત કરી, ટ્રાય કરી, પણ મલ્ટિપલ ઓર્ગન ફેલિયર થવાના લીધે એ વેન્ટિલેટર પર જ હતું અને બાળકનું કન્ડિશન સતત ડિટીરોરેટ એટલે બગડતું ગયું અને કાલે રાતના બાળક ગુજરી ગયું છે. એ જ રીતે સુરતના 1 65 વર્ષના પુરુષ કે જે પણ હાઇપરટેન્શનથી પીડાતા હતા એમનું પણ દુઃખદ અવસાન થયું છે. એ રીતે અત્યાર સુધી જે કુલ પોઝિટિવ પેશન્ટ્સ આપણા રહ્યા છે 179, એમાંથી અત્યારે 136 જેટલા સ્ટેબલ છે અને 2 જણ ક્રિટિકલ એટલે વેન્ટિલેટર પર છે ઇન્ટેન્સિવ કેર યુનિટમાં. 25 લોકો ડિસ્ચાર્જ થઈ ગયા છે. એ રીતે અત્યારે 179 કેસીસ આપણા ત્યાં પોઝિટિવ છે, જેમાંથી ટોટલ અત્યારે હાલ 138 પીપલ એક્ટિવ છે, જેમાંથી 2 વેન્ટિલેટરમાં અને 136 સ્ટેબલ છે. જે રીતે આપણા હાઈ પાવર્ડ કમિટી કે જેમાં માનનીય મુખ્યમંત્રી શ્રી એને અધ્યક્ષતાના કરીને ચેર કરતા હોય છે, એ મિટિંગમાં જે રીતે 2 દિવસથી એક ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યું છે કે આપણે જે આપણા હોટસ્પોટ્સ છે આ બધા જિલ્લાઓમાં જ્યાં કેસીસનું ક્લસ્ટરિંગ જોવા મળે છે એની અંદર બિલકુલ યુદ્ધના ધોરણે એનું બિલકુલ સ્ટ્રિક્ટ રૂથલેસ કન્ટેનમેન્ટનું એક નિર્ણય લેવામાં આવ્યું છે. સ્ટ્રિક્ટ સર્વેલન્સ ટેસ્ટિંગ પણ મોટા પ્રમાણમાં કરવાનો નિર્ણય લીધો છે અને એ રીતે જે એ વિસ્તારને આખું ડિસઇન્ફેક્ટ કરવાનું પણ એક નિર્ણય લેવામાં આવ્યો છે. અને એ પ્રમાણે અત્યાર સુધી આપણે ટોટલ ટેસ્ટ 3972 જેટલા ટેસ્ટ આપણે કર્યા છે. એમાંથી કુલ અત્યાર સુધી જે પોઝિટિવ ટેસ્ટ આવ્યા છે 179 અને ગત 24 કલાકમાં 932 ટેસ્ટ. આપણે જોયું હશે કે આ ટેસ્ટિંગની સંખ્યામાં આપણે આ એક કોન્શિયસ ડિસિઝન છે કે આપણે બિલકુલ જ્યાં જ્યાં પણ આવા કેસીસનું ક્લસ્ટરિંગ જોવા મળે છે ઇન્ટેન્સિવ ટેસ્ટિંગ કરવાનું એટલે ઘનિષ્ઠ ટેસ્ટિંગ કરવાનો નિર્ણય લીધો છે. 932 જેટલા ટેસ્ટ કર્યા છે, એમાંથી 14 પોઝિટિવ આવ્યા છે ટોટલ ગઈકાલ સહિત. નેગેટિવ 687 જેટલા ટેસ્ટ નેગેટિવ આવ્યા છે અને 231 જેટલા પેન્ડિંગ છે. અને એનું રિઝલ્ટ પણ આજ સાંજ સુધી લગભગ આવી જવું જોઈએ. અને આજે પણ આ જ રીતે એક ઇન્ટેન્સિવ જે આપણી ઓપરેશન એક આપણે હાથ ધર્યું છે કે જેટલા પણ આપણા હોટસ્પોટ્સ છે એમાં જે બહુ જ ઇન્ટેન્સિવ જે એક્શન લેવાનું એક નિર્ણય છેલ્લા 2 દિવસથી લેવામાં આવ્યું છે એનું હાર્દ એ જ છે કે બિલકુલ આપણે કેસીસને એક એકને શોધી શોધીને આપણે જો કન્ટેન કરશું તો બિલકુલ આ કોરોના વાયરસ જે છે એને આપણે કન્ટેન કરી શકીએ, એને ડામી શકીએ અને આનું જે એક ફેલાવવાની સંભાવના છે એને બિલકુલ બંધ કરી શકીએ. આ વિસ્તારોમાં પણ એને કંટ્રોલ કરી દેવામાં આવે અને આ વિસ્તારોથી બીજે પણ જવાનું કમ્પ્લીટલી એને કંટ્રોલ કરવામાં આવે એ હેતુથી એ આશયથી આપણી ટીમો સતત કાર્યરત છે. હવે આ જે કેસીસ આજે આવ્યા છે એનું ડિસ્ટ્રિક્ટ વાઇઝ બ્રેકઅપ જોઈએ તો આ પ્રમાણે છે. ટોટલ જે 179 કેસીસ છે
79 કેસીસ જે છે એમાંથી 83 કેસીસ 83 કેસીસ છે અમદાવાદના. પછી સુરતના છે 23 કેસીસ, રાજકોટના 11, વડોદરાના 13 કેસીસ છે 13 કેસીસ, અને એટલા જ 13 કેસીસ છે ગાંધીનગરના. ભાવનગરમાં અત્યાર સુધી 16 કેસીસ થઈ ગયા છે. કચ્છમાં 2, મહેસાણાની અંદર 2 કેસીસ આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના 2 કેસીસ આવ્યા છે. પોરબંદરના 3 કેસીસ આવ્યા છે. પંચમહાલમાં 1 કેસ આવ્યું છે. પાટણમાં 5 પોઝિટિવ કેસીસ આવ્યા છે. છોટાઉદેપુર, જામનગર, મોરબી, આણંદ અને સાબરકાંઠા આ બધામાં 1-1 પોઝિટિવ કેસ છે. હું રિપીટ કરું, છોટાઉદેપુર, જામનગર, મોરબી, આણંદ અને સાબરકાંઠા એ બધામાં પણ 1-1 દરેકમાં 1 પોઝિટિવ કેસ આવ્યું છે. એ રીતે આપણું સરવાળો જે છે 179 પોઝિટિવ કેસીસ થયા છે. એમાંથી જે વિદેશવાળા કેસીસ છે 33 કેસીસ છે. આંતર રાજ્ય ટ્રાવેલ કરીને જે આવ્યા કેસીસ છે એવા 32 છે, અને લોકલ ટ્રાન્સમિશનવાળા કેસીસ 114 જેટલા થઈ ગયા છે. એટલા માટે કેમ કે હવે આ લોકલ ટ્રાન્સમિશન ન થાય વધારે, એટલા માટે આ બધા હોટસ્પોટ્સને કમ્પ્લીટલી સીલ ડાઉન કરી દીધા છે, જેથી કે ત્યાંથી બીજા વિસ્તારોમાં આ રોગનું સંક્રમણ ન થાય. અને એ વિસ્તારની અંદર પણ અક્ષરશઃ લોકડાઉનનું અનુપાલન કરવા માટે આપણા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રની ટીમ્સ પોલીસ સાથે કાર્યરત છે. સાથે આપણે એક એક ઘરે જઈને ડોર ટુ ડોર ડિટેલ્ડ મેડિકલ ચેકઅપ આપણી હેલ્થ ટીમ્સ પોલીસના ટીમ્સ સાથે કરી રહી છે. ટેસ્ટિંગ પણ જે કેસીસ આમાં શંકાસ્પદ નીકળે છે, સિમ્ટોમેટિક હોય કે પછી એલ્ડરલી કોમોર્બિડ હોય, કોન્ટેક્ટમાં હોય, એ તમામને એટલે વધારે પ્રમાણમાં આપણે આ વિસ્તારોમાં ટેસ્ટિંગ કરીએ છીએ, જેથી કે જે પણ કેસીસ આવે જલ્દી તરત જ આપણે એમને ટ્રીટમેન્ટમાં મૂકીએ, તો પછી એવા પણ કેસીસ ન બનવા પામે કે મોડેથી કોઈ પ્રેઝન્ટ કરે પોતાની જાતને હોસ્પિટલમાં, તો ત્યાર સુધી પછી કન્ડિશન બહુ બગડી જતી હોય છે અને કોઈ પછી બચાવવાની સંભાવના પણ ઘટી જાય છે. માટે આ એક પ્રોએક્ટિવ સામેથી ચાલીને એક એક ઘરે જઈને જે લોકો બીમાર છે અથવા મોટી ઉંમરના લોકો છે, લક્ષણ છે, એ બધાને ઇમિડિયેટલી મેડિકલ વોચમાં રાખીએ છીએ, સર્વેલન્સમાં રાખીએ છીએ, અને પછી જેમ જેમ સિમ્પટમ્સ વધે ટેસ્ટિંગ પણ કરાવીને ઇમિડિયેટલી ટ્રીટમેન્ટ પર મૂકીએ છીએ. આજે ખાસ ઉલ્લેખ એ પણ કરવાનું છે કે આપણી પાસે જે દવાનો જથ્થો, આપણને ખબર હશે કે હાઇડ્રોક્સી ક્લોરોક્વિન અને એઝિથ્રોમાઇસિન આ બે દવા માટેની ખૂબ જ એફિકસી અસરકારકતા છે એવા સાયન્ટિસ્ટે ફ્રાન્સમાં અને બીજા દેશોમાં પણ પ્રસ્થાપિત કર્યા. એટલે આપણને આ માહિતી આવતા 2-1 અઠવાડિયા પહેલાં જ આપણી જે હાઈ પાવર કમિટીમાં માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબ અને આપણા માનનીય ડેપ્યુટી સીએમ સાહેબ માનનીય નીતિન પટેલ સાહેબ બંનેની ઉપસ્થિતિ અને અધ્યક્ષતામાં જે મીટિંગ થતી હોય છે એની અંદર અગત્યનો નિર્ણય લેવાયો હતો કે આ દવા પૂરતા પ્રમાણમાં ગુજરાત માટે આપણે રાજ્ય માટે ખરીદી લઈએ, જે લઈ લીધું છે, સ્ટોક આપણી પાસે છે, એટલે એ બાબતમાં પણ કોઈ એ ચિંતા કરવાની જરૂરત નથી. કાલે ફરી અમે કેલ્ક્યુલેટ કરી જોયું, જેટલું જોઈએ છે એ પર્યાપ્ત માત્રામાં, ભરપૂર માત્રામાં આપણી પાસે ઉપલબ્ધ છે. એ સિવાય જે આપણી 1100 હેલ્પલાઇન છે એની ઉપર પણ બહુ જ મોટી સંખ્યામાં સારા રિસ્પોન્સીસ આવ્યા છે. લગભગ 1956 જેટલા ફોન કોલ્સ આવી રહ્યા છે. આમાં કાઉન્સેલિંગ, કેમ કે ઘણા લોકો જે આઇસોલેશનમાં હોય, ક્વોરન્ટીનમાં હોય, અને સ્વાભાવિક છે કે લોકડાઉનમાં પણ અમુક લોકોને ઘણી બધી માનસિક રીતે ચિંતા થતી હશે, અને એમના માટે જે પણ એમના પ્રશ્નો હોય, એમની જે પણ ડાઉટ્સ હોય, કન્સર્ન્સ હોય, એ ફોન કરે તો આપણા ફિઝિશિયન્સ, સાયકોલોજિસ્ટ, ક્લિનિકલ સાયકિયાટ્રિસ્ટ એ બધા ઉપલબ્ધ છે 24/7, અને એ પણ ત્યાંથી એમને માર્ગદર્શન આપી રહ્યા છે અને આનું સારું પ્રતિસાદ આવ્યો છે.
હવે જે રીતે શહેરી વિસ્તારમાં કામગીરી થઈ જ રહી છે એની જ સમાનાંતર રીતે પેરેલલ રીતે ગામડાઓમાં પણ આપણને ખ્યાલ છે કે છેલ્લા લગભગ 2-3 અઠવાડિયાથી મૂવમેન્ટ જે રીતે વિદેશથી ભારતની અંદર આવ્યું હતું 22 માર્ચ સુધી, એ જ રીતે આંતર રાજ્ય અથવા તો આંતર રાજ્ય અને આંતર રાજ્ય એટલે વિધિન સ્ટેટ અક્રોસ ડિસ્ટ્રિક્ટ એટલે એક જિલ્લાથી બીજા ડિસ્ટ્રિક્ટમાં પણ ઘણું મૂવમેન્ટ જે તે સમયે થયું છે અને ધીમે ધીમે એના પણ હવે 14 દિવસના પીરિયડ હવે થવાની એક સંભાવના તબક્કા પર આપણે છીએ ત્યારે ગઈકાલથી સમગ્ર ગ્રામ્ય વિસ્તાર માટે રાઉન્ડ 2, જે આપણે 1 રાઉન્ડ ઓફ સર્વેલન્સ કર્યું હતું અને જે જે લોકોને પણ ફીવર, કોલ્ડ, કોફ એટલે જેટલા લોકોને તાવ, ઉધરસ અને શરદી હતી અને ખાસ શ્વાસ લેવામાં પણ જે તકલીફ જેટલા લોકોને પહેલા રાઉન્ડમાં જોવામાં આવ્યા હતા એમાં આપણે એ પણ કન્ડિશન્સ મૂક્યા હતા કે જેટલા લોકો ટ્રાવેલ કરીને આવ્યા છે અથવા જેટલા લોકો વિદેશથી આવ્યા હોય એમના સંપર્કમાં આવ્યા હોય એ બધાને પણ તારવીને આપણે એ બધાનું પણ ચેકિંગ ટેસ્ટિંગ કરાવ્યું હતું અને ઇમિડિયટલી મેડિકલ ટીમ્સ પણ ત્યાં જઈને સારવાર કરી આવી હતી. હવે આ રાઉન્ડમાં ખાસ કરીને જેને આપણે ILI કહીએ છીએ, ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસ, અને એની અંદર પણ જે સાડીના કેસીસ છે, સિવિયર એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન, અને એમાં પણ આપણું એક ફોકસ વધારે જે લોકો વયસ્ક લોકો છે એની બધી બિયોન્ડ 60, કેમકે આપણા ત્યાં સ્વાભાવિક છે ગામ કક્ષાએ પણ ઇટ ઇઝ બેટર કે આપણે આમ નોર્મલી 75-80+ લોકોને લઈએ, પણ એમાં પણ 60થી ઉપરના લોકોને પણ ઘણી વખતે કોમોર્બિડ એટલે બીજી અન્ય બીમારીઓ પણ સાથે હોય છે જેને આપણે NCD નોન કમ્યુનિકેબલ ડિઝીઝ કહીએ છીએ, એટલે બિન ચેપી રોગો જેમ કે ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કો એવા પણ લોકો છે જેમને કેન્સર થયું હોય, સ્ટ્રોક, હાર્ટના ઇસ્કેમિક હાર્ટ ડિઝીઝ, આવા બધા સમસ્યાઓ કે બીમારીઓ હોય છે. માટે આપણે એ પણ નક્કી કર્યું છે કે અત્યારે જે ગ્રામ કક્ષાએ એક એક ગામમાં જે સર્વેલન્સ કરવામાં આવી રહી છે, કાલે આપણે DG સાહેબ સાથે પણ એમને પણ એક રિક્વેસ્ટ કરી છે, વાત કરી છે કે પોલીસ તંત્ર દ્વારા પણ જે જે ગામોમાં આ રીતે વિદેશ અથવા બીજા રાજ્યો કે બીજા જિલ્લાથી જે લોકો આવ્યા હોય, ભલે ગામના જ વતની હોય, પણ જે આ રીતે બહારથી આવ્યા હોય એમને પણ એક ખાસ આપણે એક ઘરથી બહુ બધાના કોન્ટેક્ટમાં ન આવે એવી એક વાત આપણે છેલ્લા 2 અઠવાડિયાથી કહ્યું છે, જે તે ગામના તલાટીઓ મારફતે, જે તે ગામના આશા મારફતે, અને હવે પોલીસ સાથે પણ રહીને આ જ્યારે સર્વેલન્સની કામગીરી શરૂ થઈ છે એમાં પણ આપણને ખબર પડશે કે એવા કેટલા લોકો છે કે જેમને ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસીસ છે, સારી છે, વયસ્ક લોકો છે, કોમોર્બિડ કન્ડિશન્સ છે, તો એમાં પણ જ્યાં જ્યાં આવી સંભાવના લાગે કે બહારના લોકો આવ્યા છે, કોન્ટેક્ટમાં છે, ટેસ્ટિંગનું પ્રાવધાન ત્યાં પણ આપણે ઇન્ક્રીઝ કરશું. એટલે આ રીતે આપણી પૂરી તૈયારી છે, પણ સાથે બધાને અનુરોધ કરવાનું છે કે જેટલા પણ પ્રાઇવેટ ડોક્ટર્સ આવા કેસીસને હેન્ડલ કરે છે, એટલે જેને આપણે કહીએ છીએ પલ્મોનોલોજિસ્ટ, જે ફેફસા જે લંગ્સના બીમારીઓને લગતા જે ડોક્ટર્સ હોય છે, ઇન્ટેન્સિવિસ્ટ, ફિઝિશિયન્સ, કાર્ડિયોલોજિસ્ટ, એટલે આ બધા જે ડોક્ટર્સ છે એમને પણ વિનંતી, આપણે લગભગ 2 અઠવાડિયાથી જાહેરનામું બહાર પાડ્યું છે કે જેટલા પણ ડોક્ટર્સ છે આપણા ડિસ્ટ્રિક્ટ્સમાં એ લોકોએ કોઈ પણ આવા સારીના કેસ જેને આપણે કહીએ સિવિયર એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન, એમના ત્યાં કોઈ કેસ આવે તો તરત જ એની જાણકારી અને એની નોંધ જિલ્લા વહીવટી તંત્રને, જે તે જિલ્લાના તંત્રને અને રાજ્ય સરકારને કરવાની રહેશે. એ કરવાનું માધ્યમ છે આપણી પાસે ડોક્ટર ટેકો એપની પણ વ્યવસ્થા, એ આપણે લિખિત જાહેરનામામાં પણ બધાને જાણ કરી છે. ફરી આ માધ્યમ દ્વારા પણ બધાને અનુરોધ કરીએ છીએ કે તમે તરત જ જાણ કરો, જેથી કે આવા કેસીસને ઇમિડિયટલી આપણે ટ્રીટમેન્ટમાં અને આપણા રેડારમાં લાવીને શક્ય હોય ત્યાર સુધી આપણે વી કેન ટ્રાય આ બેસ્ટ કે આવા કેસીસ બિલકુલ બચી જાય. એ જ રીતે સેલ્ફ જેને કહીએ સર્વેલન્સ કે સેલ્ફ રિપોર્ટિંગ માટે પણ એક માય ટેકો COVID-2019ના સંદર્ભમાં એક એપ પણ બહાર મૂક્યું છે, જે પણ આપણા ઓનગોઈંગ આજે IDSP સર્વેલન્સના જ ક્વેશ્ચન્સ એની અંદર છે. એટલે જે જાગૃત વર્ગ છે, આપણે જરા એન અવેર લોકો છે, આપણે જાણીએ છીએ કે ઘણા ખરા લોકો ગુજરાતમાં, એટલે લગભગ 20
વર્ષના ઉંમરના પણ હોય, 80 વર્ષના પણ ઉંમરના હોય, આ બધા લોકો સરસ રીતે સમયસર આવ્યા છે. તો એમની સારવાર, ટ્રીટમેન્ટ, આ બધી આપણી પાસે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સ છે. ડૉક્ટર્સ બધા ખૂબ મહેનત કરીને સરસ રીતે કામ કરી રહ્યા છે. આપણી બધી નર્સીસની ટીમ્સ, પેરામેડિક સ્ટાફ્સ અલગ અલગ હોસ્પિટલ્સમાં સાજા થઈને જવાના ઘણા કેસીસ થયા છે. એટલે જે લોકોને સેલ્ફ રિપોર્ટિંગ પણ કરવું હોય, હાઈ ફીવર હોય, બ્રેથલેસનેસ હોય અને આવા કન્ડિશન્સ હોય, તો એને બિલકુલ ઇગ્નોર ન કરતા તમે પણ આ માય ટેકો જે એપ છે એની અંદર આ IDSPના ક્વેશ્ચન્સ પણ આપવામાં આવ્યા છે, રિપોર્ટ કરી શકો છો. પ્લે સ્ટોરમાંથી મળે છે અથવા આઈ સ્ટોરમાં પણ મળે છે. અને એ રીતે રિપોર્ટ કરવાથી તમારા ત્યાં પણ ડૉક્ટર્સ આવીને કે હેલ્થ વર્કર્સ આવીને તરત તમારી પ્રિલિમિનરી તપાસ કરીને જરૂર જણાય તો ટેસ્ટિંગ અને આગળની બધી કાર્યવાહી કરી શકશે. ફરી બધાને અનુરોધ કે આપણી ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે જેટલા પણ આયુષ મંત્રાલય તરફથી અલગ અલગ ગાઈડલાઇન્સ આપ્યા છે એનું આપણે ધ્યાન રાખીએ. અને આ રીતે અત્યાર સુધીની જે COVID-19 માટે ગુજરાતની પરિસ્થિતિ આજે લેટેસ્ટ આ પ્રમાણે છે. નમસ્કાર.